દહેગામમાં કોંગ્રેસ પક્ષના વખતસિંહ ચૌહાણને પક્ષ દ્વારા વિધાનસભાની ટિકિટ ફાળવવામાં આવતા કોંગ્રેસના પૂર્વ એમએલએ અપક્ષ ઉમેદવારી નોંધાવી। गांधीनगर जिला ना देगाम 34 विधानसभा की चूंटनी आज फॉर्म भरवा अंतिम दिवस होवाथी आज कांग्रेस पक्ष तरफ थी वखतसिंह चौहान ने टिकट कांग्रेस पक्ष तरफ थी फाइनल थता कांग्रेस ना केटलाक आगेवानों में भारी विवाद उभव थवा पाम्यो छे अने वखतसिंह चौहान तेमना टेकेदारों साथे मामलतदार कचेरी उम्मीदवार पत्र भर्यु तेथी कांग्रेस ना वफादार एवा कामिनीबेन ने टिकट न आपता તેઓએ તેમના ટેકેદારો સાથે દેગામના કોંગ્રેસના પૂર્વ એમએલએ અપક્ષનો ઉમેદવારી નોંધાવી છે। કામિનીબેને જણાવ્યું કે હું છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનો સક્રિય કાર્યકર છું, તેમ છતાં મારી ટિકિટ કાપી છે, મારી પાસે છે કોંગ્રેસ પક્ષ છે, 50 લાખની માંગણી કરી હતી તેવી કામિનીબેન રાઠોડ રજૂઆત કરી છે અને તેમની સાથે કોંગ્રેસના પૂર્વ કોંગ્રેસ પ્રમુખ બાબુસિંહ ઝાલાએ પણ અપક્ષની ઉમેદવારી નોંધાવી છે। આમ કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ચાલતા ડખાને લીધે જ કોંગ્રેસ પક્ષમાં 3 ઉમેદવારી નોંધાવી છે। અત્યારે 2 વાગ્યા સુધીમાં 14 જેટલા ઉમેદવારી પત્રો ભરાયા છે। હાલમાં કોંગ્રેસ પક્ષમાં અંદરો અંદર ચાલતા સંઘર્ષને લીધે 3 જેટલા કોંગ્રેસના આગેવાનોની ઉમેદવારી પત્રો ભરાયા છે। કોંગ્રેસના પ્રબળ દાવેદાર કામિનીબેન રાઠોડનું પત્તું કપાતા કોંગ્રેસ પક્ષમાં ભારે ચહલપહલ મળી જવા પામી છે। અગરસિંહ ચૌહાણ, જેડેશ ટીવી, દેગામ। ભૈયા મેં બાત ખરાબ નહીં હો ગઈ, ये ध्यान रखना। हम नहीं भैया, वो क्या बात आपकी जी भाई। हां नहीं नहीं, चिंता मत करो, सिस्टर है मेरी, चिंता मत करो, मैं जिम्मेवारी पूरी ले रहा हूं, भरोसे पे बात कर रहा हूं। कल को कोई बात हुई तो उसके बाद फिर मुझे मत कहना। नहीं भाई साहब, नहीं भाई साहब, कुछ नहीं होगा। काम नहीं बात, देखो कमिटमेंट दे रहा हूँ मैं आपके हिसाब से, बस संभाल लेना, ध्यान रखना। अपना इतना लंबा समय जो रहा है संबंध, वो खत्म हो जाएगा। नहीं 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 नहीं, कुछ खत्म नहीं होगा, जीत जाएगी, काम भी आपका खत्म हो जाएगा, इनका भी हो जाएगा। ठीक है भाई साहब, बस संभालो आज का दिन, अपना बात टिकट तक की बात है जी। अरे वो जीत का हमको विश्वास है, मैं आपको ये बोल रहा हूँ कि उनकी कंडीशन समझे, उनके हस्बैंड रिजल्ट से मैं नहीं इत्तेफाक रखता, मैं बात उसकी कर रहा हूँ जी भैया। वो मेरी बात हुई है, भावीन बात सब सही है, मेरी बात भाविन भाई से हुई है, उन्होंने मुझे बताया था, तो उसी 70 का बताया था, मैंने उनको 50 का ही बोला है भैया। वो तो देखो बाद में पार्टी का व्यक्ति उसके ऊपर डिपेंड करेगा, ठीक है ना जी भैया। जी भैया, मैं इनकी भाविन भाई की बात पे ही आगे मैं बात कर रहा हूँ जी भैया। जी भैया, हाँ विश्वास छोड़िए, सब हो जाएगा, चिंता मत कीजिए। ठीक भाविन भैया जी, भैया जी। પક્ષ દ્વારા જે મારી જોડે માંગણી કરાઈ હતી એનો ઓડિયો મેં ન્યૂઝ ચેનલ મારફતે આપેલો છે। દુઃખ થાય છે કે એક મહિલા થઈ અને મહિલા સાથે જે રીતે પક્ષે વર્તન કર્યું છે, મારી જોડે 1 કરોડની માંગણી કરી, પછી 70 લાખ કીધા અને મેં કીધું કે 70 લાખ નહીં તો કે સારું કશો વાંધો નહીં, તમે 50 લાખની અંદર ડન કરો, અને એ માંગણીની અંદર જે માંગણી કરવામાં આવી છે એનો તમામ અવાજ અને રેકોર્ડિંગ છે, અને મને એવું કહેવામાં આવ્યું જ્યાં સુધી તમે પૈસા જમા નહીં કરાવો ત્યાં સુધી તમારે ટિકિટ ફાઇનલ નહીં થાય। બેન, જે પણ સીટો ડિસ્ટ્રીબ્યુટવાળી છે એની અંદર અમારી વાટાઘાટો વિચારણા ચાલી રહી છે કે એની અંદર તમે પૈસા આપશો તો જ તમારું નામ અને ટિકિટ ફાઇનલ થશે, એટલે ક્યાંક મને એવું લાગ્યું છે કે મારી સીટ ઉપર કદાચ હું પૈસા આપી ના શકી, કેમ કે હું ક્યારેય પક્ષની હંમેશા વફાદાર રહી છું, મેં 21 કરોડ ઠુકરાયા છે, જ્યારે આજે દુઃખ થાય છે કે આ જ પક્ષે મને ટિકિટ આપવા માટે થઈ અને પૈસાની માંગણી કરી અને એ માંગણી ના સંતોષાતા બીજી જગ્યાએથી પૈસાની એમની માંગણી પૂરી થતાં આ ટિકિટ વેચી છે, અને આ ટિકિટ વેચી અને જે ઉમેદવારને ડિક્લેર કરવામાં આવ્યા છે, મને વિશ્વાસ છે મારી દહેગામ તાલુકાની જનતા ઉપર કે જ્યારે પક્ષ સોદાબાજી કરતી હોય ત્યારે મને ચોક્કસથી સાથ આપશે, એક દીકરી તરીકે અને એક એમની બેન તરીકે હંમેશા પાર્ટી સાથે વફાદાર રહી છું, કાર્યકર્તા સાથે વફાદાર રહ્યું છે, આજે જે વેચાણનો ધંધો કોંગ્રેસ પક્ષની અંદર ચાલુ થયો છે એનો જવાબ મારા કોંગ્રેસના જે મારી સાથે જોડાયેલા કાર્યકરો હતા એ ખંતથી મારી સાથે ઊભા રહેશે, અને એનો મને વિશ્વાસ છે, અને મીડિયા ચેનલોને પણ હું વિનંતી કરું છું કે આ કૌભાંડ અને આવું કૌભાંડ બહાર લાવવું જોઈએ, અને એક મહિલા તરીકે પક્ષના મોવડી મંડળોમાં હજુ પણ જો ક્યાંક રહેમ રાય હોય તો હજુ પણ એમને વિચારીને નિર્ણય કરવો જોઈએ। વાતચીત કોને કરી હતી તમારી સાથે કોંગ્રેસમાંથી? આજે વાતચીત કરી હતી, એક ભાઈ હતા જેમનું નામ ભાવિનભાઈ કરીને હતું, અને બીજા ભાઈ હતા, એમને હું મળી નથી, પણ એમનો અવાજ પરથી મને એવું લાગે છે કે એ ભાઈ ક્યાંક રાજસ્થાનના હતા। અને આ કૌભાંડ એવું નહીં કે દહેગામમાં ઠેર ઠેર જગ્યાએથી બહાર આવ્યું છે, મેન્ડેટો છેક એન્ડ સુધી બદલાયા છે,
હું તો એક મહિલા છું, સક્રિય છું પક્ષ સાથે. હજુ પણ મારી આશા છે કે મોવડી મંડળ આ વસ્તુ સાંભળી અને ક્યાંક એમની અંદર રહેમરાય હશે તો હજુ પણ નિર્ણય લેશે. કોઈ એક પ્રદેશ પ્રમુખના જીદના કારણે જ્યારે મહિલાને અન્યાય થતો હોય તો તમામ ગુજરાતની મહિલાને હું કહું છું કે જ્યારે હું આક્રમક સક્રિય તમામ પ્રશ્નો માટે લડતી હતી તો એક મહિલા તરીકે મને કોંગ્રેસે અન્યાય કર્યો છે એ વાતની મને ખૂબ દુઃખ છે. સ્વાકો આયુર્વેદિક ઓલ નેચરલ ઓલ હર્બલ નો ટોક્સિસ પ્રોડક્ટ. ઘૂંટણના દુખાવા માટે સ્વાકો તેલ, ઘૂંટણના દુખાવા માટેનું શ્રેષ્ઠ આયુર્વેદિક સ્વાકો તેલ. આમળા માટીનું સ્વાકો તેલ લગાવવાથી ઝડપથી વાળમાં ફરક જોવા મળે છે, સફેદ થતા અટકાવે છે, ખોડો થતો રોકે છે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે. સ્વાકો આયુર્વેદિક પેઇન રિલીફ સ્પ્રે જે સાંધાનો દુખાવો, ઘૂંટણનો દુખાવો, પેટનો દુખાવો, ખભાનો દુખાવો, સ્નાયુ તાણ, મચકોળ તથા સાઇટિકા જેવા દુખાવામાં રાહત આપે છે. સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે સ્વાકો આયુર્વેદિક કુલ તેલ જે બહારની ચમકીલા બનાવે છે, તેલની માલિશ કરવાથી ઠંડક પડે છે, ઊંઘ સારી આવે છે, માથા ઉપરની ચામડીને પોષણ આપે છે, માથાનું રોજિંદો માનસિક તાણ દૂર કરી આપે છે અને સ્ફૂર્તિ આપે છે. સ્વાકો કોલ્ડ રબ આયુર્વેદિક શરદી, કફ, ગળાની ખરાશ, બંધ નાક, સરદર્દ, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણોમાં એકદમ અસરકારક છે. સ્વાકો પેઇન રિલીફ ઓઇન્ટમેન્ટ માથાનો દુખાવો, આધા શીશી, સાંધા કે ગાઉટના દુખાવામાં મદદ કરે છે. સ્નાયુના જકડાઈ જતા તથા મચકોડ વગેરે પીડા માટે તુરંત રાહત આપે છે. સ્વાકો ઇન્હેલર આયુર્વેદિક નાકનું બંધ થવું શ્વાસમાં રાહત અપાવે છે. સ્વાકો બદામ આયુર્વેદિક તેલ ઉપયોગ કરવાથી વાળ તૂટવાની સંભાવના ઓછી થાય છે, વાળની પુનઃવૃદ્ધિને પ્રોત્સાહન આપે છે, વાળને પાતળા થવામાં ઘટાડો કરે છે. સ્વાકો આયુર્વેદિક બોડી પાવડર ચામડી માટે ફાયદાકારક અને નેચરલ હર્બલ શરીર પર છાંટવાનો પાવડર છે, બેક્ટેરિયાના ઇન્ફેક્શન થી બચાવે છે, પાવડર છાંટવાથી ઠંડક અનુભવાય છે. સ્વાકો આયુર્વેદિક પ્રોડક્ટ આચાર્ય મેડિકલ LLP કંપનીની દરેક પ્રોડક્ટ નજીકના મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ છે.